नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे शीखीशुं धोरण 3 विषय छे गणित। विषयांक छे प्रकरण 5 आकार अने भाग। हवे आकार अने भागनी आपणे वात करी के जुदी जुदी पेटर्नना लादीओ लईने आपणे ભોંય તળિયાને ઢાંકી શકીએ છીએ। તો આપણે અહીંયા એવી જુદી જુદી પેટર્નની આકૃતિ જોઈશું કે ભોંય તળિયાને ઢાંકવા માટે આપણે જુદી જુદી લાદીનો ઉપયોગ કરીએ છીએ। તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 73 માં તમને જુદી જુદી લાદીઓના પ્રકાર આપેલા છે। જો બે પ્રકારની ડિઝાઇન આપેલી છે, આ શેની છે? લાદીની છે। તો આ પેટર્ન છે એ ત્રણ પ્રકારના રંગોનો ઉપયોગ કરીને બનાવેલી છે। આ જે પહેલી પેટર્ન છે એમાં કેટલા રંગ ઉપયોગ કર્યા છે? ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કરીને આ પહેલી આકૃતિ છે, ડિઝાઇન છે લાદીની, ઈ તમારી બનાવેલી છે। કે આ લાદીનો આકાર છે કોના જેવો લાગે છે? કે જેમ પગથિયા હોય એના જેવો લાગે છે। એટલે કે એ પહેલું સ્ટેપ, પછી બીજા સ્ટેપમાં જુદો રંગ, અને પછી ત્રીજા સ્ટેપમાં જુદો રંગ, એમ ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કરીને આ ભોંય તળિયાની પેટર્ન છે એ પેટર્ન બનાવેલી છે। હવે બાજુની પેટર્નનો વાત કરીએ તો આ પેટર્ન છે એ બે પ્રકારના રંગોનો ઉપયોગ કરીને બાજુની પેટર્ન છે એ બનાવેલી છે। આ પેટર્નમાં કયા કયા રંગનો ઉપયોગ કર્યો છે? તો પીળો અને વાદળી રંગનો ઉપયોગ કર્યો છે। આ પેટર્ન આપણને જોવાથી કેવી લાગે છે? કે જાણે ફૂલોની જુદી જુદી પેટર્ન હોય એવી તમને લાગે છે। આ વાદળી કલરનું જાણે ફૂલ હોય ને, એવું તમને ફૂલની આકૃતિ જેવું તમને લાગે છે। પહેલી આકૃતિ કોના જેવી લાગે છે? કે પગથિયા જાણે ગોઠવ્યા હોય એવી લાગે છે। કે પહેલા સ્ટેપમાં જુદો રંગ, પછી બીજા સ્ટેપમાં જુદો, અને પાછો ત્રીજા સ્ટેપમાં પહેલા જેવો હતો એવો ને એવો ત્રીજા સ્ટેપમાં કલર બતાવેલો છે। એટલે પહેલી પેટર્ન છે ભોંય તળિયાની એ પગથિયા જેવી લાગે છે, જ્યારે બીજી પેટર્ન છે એ કેવી લાગે છે? ફૂલ જેવી લાગે છે। કે જાણે ફૂલો ગોઠવ્યા હોય એવી આ બીજી પેટર્ન છે એ તમને દેખાય છે। આવી જુદા જુદા પ્રકારની પેટર્નથી આપણે ભોંય તળિયાને ઢાંકી શકીએ છીએ। ભોંય તળિયાને ઢાંકવા માટે જુદી જુદી પેટર્નની લાદીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। હવે તમને જુદી નીચે બે પેટર્ન આપી છે, આના જેવી સેમ છે, પરંતુ તમારે આ પેટર્નમાં તમને જે મનપસંદ હોય એવા રંગનો ઉપયોગ કરવાનો છે। આ બંને પેટર્નમાં તમારે તમારો મનપસંદ રંગ હોય એ રંગનો ઉપયોગ કરી પહેલી પેટર્ન બનાવવાની અને બીજી પેટર્ન પણ બનાવવાની છે। તમારા મનપસંદ રંગથી જુદા જુદા કલરથી ઉપયોગ કરીને તમારે આ બંને પેટર્નમાં રંગ પૂરીને પૂર્ણ કરવાની છે। આ તમારે એટલું જાતે કરવાનું છે, આ બંને પેટર્નમાં તમારે જુદા જુદા રંગ પૂરવાના છે। હવે આવી પેટર્નના આકારો છે એ તમે ક્યાંય કોઈથી જોયા છે? તો હા, ક્યાં ક્યાં જોયા છે? તો દિવાલ પર જોયા છે, અને જુદી જુદી જગ્યાએ ભોંય તળિયે એટલે કે નીચેની બાજુ લાદીએ જોયા છે। હવે આપણે જોઈશું પેજ નંબર 74 ખજાનાની શોધખોળ। ફ્રેન્ક અને જૂનીની મમ્મીએ તેમના માટે બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે। ફ્રેન્ક અને જૂનીના મમ્મી છે તેમણે બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે। આ ભેટમાં શું છે એ શોધવા માટે બંને શોધખોળ કરે છે, અને શોધખોળ મારફત તેઓ ખજાનો શોધે એવું તેને મમ્મી ઈચ્છે છે। તો અહીં એના કેટલાક સૂચનો લખેલા છે। તમે જૂઈ અને ફ્રેન્કને પોતાની ભેટ શોધખોળ કરવામાં તેમને મદદરૂપ થશો? જો આ બાજુ તમને સૂચનો આપ્યા છે 74 પેજ નંબર ઉપર, અને 75 પેજ નંબર ઉપર તમને ચિત્ર આપ્યું છે કે કયા રસ્તેથી કેમ જવાનું, અને એ શોધખોળ કરીને આપણે તેના મમ્મીએ તેના માટે ભેટ રાખી છે એ ભેટ શોધવાની છે। તો સૌથી પહેલું આપ્યું છે, બંને પેજ ઉપર તમારે જોતું જવાનું છે અને વાંચતું જવાનું છે। તો પહેલું સૂચન છે, સૌથી ઊંચા ઝાડની શરૂઆત કરો, સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરવાનું। તો આમાં આ ચિત્રમાં સૌથી ઊંચું ઝાડ કયું છે? તો અહીંયા છે સૌથી ઊંચું ઝાડ, આ ઝાડથી આપણે શરૂઆત કરવાની છે।
चलो बीजो मुद्दो छे चालवाना रस्ता पर सीधा जाओ, એટલે કે આ ચાલવાનો રસ્તો છે ત્યાં તમારે સીધે સીધું ચાલવાનું છે. છઠ્ઠી લાદીની ડાબી બાજુએ વળો, અહીંથી પહેલા એ ઝાડથી તમારે લાદી ગણતું જવાનું છે. પહેલી લાદી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. આ છઠ્ઠી લાદી આવે છે ક્રીમ કલરની, એથી તમારે ડાબી તરફ વળવાનું છે. કે અહીં ઊભા હોઈએ તો ડાબો હાથ તમારો કઈ બાજુ આવે, આ બાજુ આવે, આ બાજુ જમણો હાથ આવે, તો તમારે ડાબા હાથ તરફ વળવાનું છે. થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ તમને છોડ મળશે. તમે થોડુંક ચાલશો એટલે તમને જમણી બાજુ છોડ મળશે. તમે અહીંથી આ બાજુ તરફ જાઓ તો ડાબા હાથ બાજુ તો કંઈ આવે નહીં, પરંતુ જમણા હાથ બાજુ શું આવે છે, એક પ્રકારનો છોડ આવે છે. આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકોના પહેરવેશની રંગો, એટલે કે આ છોડની નજીક સૌથી નજીક જે બાળક રમે છે એના જે કલરના એને જે પહેરવેશ કર્યો છે, એટલે કે જે કંઈ પણ ફ્રોક પહેર્યું છે એ ફ્રોકમાં તમારે કલર કરવાનો છે. તો તમને મનપસંદ હોય એવો આ ફ્રોકમાં કલર કરવાનો છે. આ ઝાડની બાજુમાં આ બેબી રમે છે, તો આ છોકરીના ફ્રોકમાં તમને મનપસંદ રંગ પૂરવાનો છે. પાંચમું સૂચન છે, એના પછી છે છોડથી ફરી ચાલવાનું શરૂ કરો. અહીંયા છોડ છે, ત્યાંથી પાછું ફરીને તમારે ચાલવાનું શરૂ કરવાનું છે. અને ચોથી લાદીને ફરીથી ડાબા ભણો, અહીંથી ગણવાનું. અહીં છોડ છે ત્યાંથી શરૂઆત કરીને ચાલવાની, એટલે ચોથી લાદી કઈ આવશે, એક, બે, ત્રણ અને ચાર, વાદળી કલરની આવે છે. ત્યાંથી તમારે ડાબા બાજુ વળવાનું છે, ડાબા હાથ બાજુ. તો અહીંયા ઊભા હોય તો જમણા હાથ બાજુ આવે અને ડાબા હાથ બાજુ આ બાજુનો ભાગ આવે. તો તમારે અહીંથી પાછું વળવાનું છે, ડાબી તરફ વળવાનું છે. રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે. તમને શું કીધું છે, તમે ત્યાંથી ડાબી બાજુ વળશો એટલે તમારો ચોથી લાદીનો ટુકડો છે એ ખૂણેથી કેવો હોય છે, તૂટેલો તમને દેખાશે. તો અહીંથી ચાલીશું તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. ચોથી લાદી વાદળી કલરની છે, એનો ખૂણો કેવો છે, તૂટેલો છે. તો હા, એ બાજુ તૂટેલો છે. પછી નવમું સૂચન જોઈશું આપણે, જમીન પર પડેલા એક બેટ અને બોલ તમે જોશો, તેને ઉંચકશો નહીં, માત્ર તેના પર વર્તુળ કરો. એટલે કે તમને તમને એ લાદી પરથી તમને નજીક શું દેખાય છે, બોલ અને એક બેટ દેખાય છે ડાબી બાજુ. તો એ બોલ અને બેટને તમારે પકડવાનું નથી, પરંતુ શું કીધું, એ બેટ અને બોલને ગોળ ફરતે શું કરવાનું છે, પેન્સિલથી તમારે ગોળ ચક્કર કરવાનું છે. પેન્સિલથી તમારે આ બંનેની ફરતે ગોળ કરવાનું છે. ગોળ કર્યા પછી આગળ વધો અને જમણી બાજુ વળો. અહીંયા ગોળ કરો પછી થોડા આગળ જાઓ અને જમણી બાજુ વળવાનું. અહીં પિંક લાદી ઉપર આપણે ઊભા હોઈએ તો ડાબા હાથ બાજુ વાદળી આવે, જમણા હાથ બાજુ લીલો ટુકડો આવે. તો લીલા ટુકડા બાજુ આપણે વળવાનું છે. ત્યાંથી વળ્યા પછી તમને આંબાનું ઝાડ મળશે. શું કીધું છે કે તમને એક આંબાનું ઝાડ દેખાશે, દેખાય છે તમને. અહીં લીલી લાદી પરથી તમે થોડા આગળ ચાલશો એટલે તમને શું દેખાય છે, એક આંબાનું ઝાડ દેખાય છે. ઝાડ પર થોડી કેરીઓ જોઈ શકશો. ઝાડ પર શું દેખાય છે, તમને થોડી કેરીઓ પણ દેખાય છે. ઝાડ પરની 11 કેરીઓ રંગો, તમને શું કીધું, આ કેરીઓ છે એમાંથી તમારે 11 કેરીમાં રંગ પૂરવાનો છે. ચાલો તમે બધા પણ આ 11 કેરીમાં રંગ પૂરો. કેરી કેવા કલરની હોય, તો લીલા અથવા પીળા કલરની હોય, તો તમે લીલો અથવા પીળો રંગ પૂરી શકો છો. તો પીળો રંગ આપણે પસંદ કરીએ તો ઝાડમાં તમે આવે ઝાડ ઉપર કેરીઓ બતાવેલી છે, એ કેરીઓમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. પીળો રંગ પૂર્યા પછી વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરો, એટલે કે તમારે એની નજીક કેટલું ઘાસ દોરવાનું છે અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો.
આંબાનું ઝાડ છે એની બાજુમાં થોડું ઘાસ દોરવાનું છે અને ઘાસ દોર્યા પછી ફરી પાછું આ રસ્તે તમારે ચાલવાનું છે અને આગળ વધવાનું છે। ત્યારબાદ જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર મળશે। અહીંથી તમે સીધે સીધા જશો તો તમને ઘર દેખાય છે। હા, તો આ ઘર તરફ તમારે જવાનું છે। પછી છે આ ઘરની પાછળ એક થેલી છે। આ ઘરની પાછળ જો તમે બધા ચિત્રમાં ઘરની પાછળ એક થેલી દેખાય છે। હા, તો ઘરની પાછળ તમને એક થેલી આપી છે। થેલી ખોલો અને તમને થોડી મીઠાઈ મળશે। આ થેલીને તમારે ખોલવાની છે જેથી થેલીમાં મમ્મીએ શું મૂક્યું હોય છે, મીઠાઈ મૂકી હોય છે, તો મીઠાઈ તરફ પ્રયાણ કરવાનું છે અને પછી એ થેલી ખોલી મીઠાઈ લઈને તમારે ઘરે જવાની છે। મમ્મીએ કેવી રીતે ગોઠવણી કરી હતી? મમ્મીએ ઘર પાછળ એક થેલી મૂકી હતી અને થેલીમાં શું હતી, એક પ્રકારની મીઠાઈ હતી જે ફ્રેન્ક અને જુહીને બહુ જ પસંદ હતી। તો મમ્મીએ તે મીઠાઈ છે ને ઘરની પાછળ થેલીમાં સંતાડી દીધી હતી। આવી રીતે મીઠાઈ શોધવા માટે મમ્મી શું કહે છે કે તમે બંને મહેનત કરો। કેવી રીતે તમે મીઠાઈ સુધી પહોંચી શકો છો અથવા તેને શોધી શકો છો, આવી રીતે એના મમ્મી છે એ બંને છોકરાઓને રમત રમાડે છે। સૌથી પહેલાં શું કીધું હતું, સૌથી ઊંચું ઝાડ છે તેની બાજુથી આગળ ચાલવાનું છે, એટલે કે અહીંથી ચાલવાનું અને પાછું ડાબી બાજુ વળવાનું, ત્યાં તમને એક પ્રકારનું ઝાડ દેખાશે। તો નાનું ઝાડ છે એમાં એની નજીક સૌથી નજીક એક છોકરી છે, એ છોકરીએ જે ફ્રોક પહેર્યું છે એમાં તમારે રંગ પૂરવાનો છે અને પાછું થોડું ચાર લાદી ચાલવાનું છે, એટલે કે ચાર લાદી આવે ત્યાં તમારે ચાર લાદી ચાલવાનું છે અને પાછું તમારા ડાબા હાથ બાજુ તમારે વળવાનું છે। ડાબા હાથ બાજુ વળતા તમને પાછી ચાર લાદી દેખાશે। ચાર લાદીનો ચોથો ટુકડો છે, ચોથી લાદી છે એનો એક ખૂણો કેવો મળશે, તૂટેલો મળશે। તો અહીં ચાલતા ચાલતા ચોથી લાદી પર આવશો ત્યારે ચોથી લાદીનો એક ખૂણો કેવો છે, તૂટેલો દેખાય છે। ત્યાંથી પાછું આગળ વધવાનું છે। આ લાદી પર ઊભા હોઈએ આપણે ત્યારે એની સૌથી નજીક શું દેખાય છે, એક બોલ દેખાય છે અને એક બેટ દેખાય છે। આ બોલ અને બેટને ઉંચકવાનું નથી, પકડવાનું નથી, પરંતુ એના ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। ત્યારબાદ થોડાક આગળ ચાલો એટલે તમારે જમણી તરફ વળવાનું છે, એટલે કે જમણો હાથ તમારો જે બાજુ આવતો હોય એ બાજુ તમારે વળવાનું છે, એટલે કે લીલો ટાઇલ્સનો ટુકડો છે એ તરફ તમારો જમણો હાથ આવે છે, તો લીલા ટાઇલ્સ તરફ વળવાનું છે અને થોડાક આગળ ચાલશો એટલે તમને આંબાનું ઝાડ દેખાય છે। આ આંબાના ઝાડ ઉપર શું છે, કેરીઓ છે। આ 11 કેરીઓમાં તમારે રંગ પૂરવાનો છે। આ 11 કેરીમાં તમારે પીળો રંગ પૂરવાનો છે। પીળો રંગ પૂર્યા પછી તમારે ઝાડની બાજુમાં થોડું ઘાસ દોરવાનું છે। તો ઘાસ દોરાઈ જાય પછી તમારે એ જ રસ્તા ઉપર સીધે સીધું ચાલવાનું છે। આગળ ચાલતા તમને એક ઘર દેખાય છે। આ ઘરની પાછળ એક થેલી મૂકેલી છે, એ થેલી લઈને એમાં ખોલીને જોવાનું છે કે શું મમ્મીએ મૂક્યું છે। તો આ થેલી લેવાની છે અને પછી ખોલવાની છે, તો થેલીમાં શું હોય છે, મીઠાઈ હોય છે જે ફ્રેન્ક અને જુહીને ખૂબ જ પસંદ હોય છે। આવી રીતે મમ્મી અને તેના બે બાળકો છે એ આવી રીતનું આયોજન કરે છે અને શોધવાની બંને છોકરાઓને ખૂબ જ મજા આવે છે અને શોધ્યા પછી મીઠાઈ ખાવાની પણ મજા આવે છે। આવી રમત જો તમે રમો તો તમને ઉપર નીચે આગળ પાછળ કેવી રીતે જવાય એનો પણ ખ્યાલ આવે છે અને સૌથી નજીક શું છે, સૌથી દૂર શું છે એનો પણ તમને ખ્યાલ આવે છે। અને આ ચિત્ર પરથી તમને સૌથી ઊંચું ઝાડ કયું છે અને સૌથી નીચું ઝાડ કયું છે
એનો પણ ખ્યાલ આવે છે। જમણી બાજુ વળવાનું કે ડાબી બાજુ વળવાનું, આ બધા કૌશલ્યનો આપણામાં વિકાસ થાય છે અને આ બધી પ્રવૃત્તિઓ છે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। એટલે આવી રમત રમશો તો તમને ખૂબ મજા આવશે અને મીઠાઈ ખાવાની પણ તમને મજા આવશે। હવે આપણે આગળ જોઈશું નીચેની આકૃતિઓમાં ધારની સંખ્યા લખો। શું લખવાનું છે? તમને મેં પાંચ આકૃતિ આપી છે, આ પાઠના આધારે છે, આકાર અને ભાત છે એના આધારે મેં તમને પાંચ આકૃતિ આપી છે। આ આકૃતિમાં તમારે ધારની સંખ્યા શોધવાની છે। તો મેં તમને શીખવાડ્યું હતું કે ધારની સંખ્યા કેવી રીતે શોધાય। તો ધારની સંખ્યા જેટલી એની બાજુ હોય એ એની શું કહેવાય છે? ધાર કહેવાય છે। આપણે આ પાઠમાં એક રમત રમી ગયા ને કે ટેબલ મૂકેલું હોય છે અને બાળકો શું હોય છે? દોડતા હોય છે, ગોળ ફરતે દોડતા હોય છે અને એક બાળક હોય છે એને આંખે પાટા બાંધી દે છે અને પછી એને તાળી પાડવાનું કહે છે। જ્યારે એ તાળી પાડે છે અને પછી બંધ કરી દે છે અચાનક, ત્યારે બધા બાળકો છે એ ટેબલની ફરતે જ્યાં હતા ત્યાંના ત્યાં પાછા દોડતા દોડતા ઊભા રહી જાય છે। તો કોણ ધારની બાજુમાં ઊભું છે કે કોણ ધારની બાજુમાં ઊભું નથી? જે ધારની બાજુમાં ઊભું નથી એ બાળક શું કહેવામાં આવે છે? આઉટ કહેવામાં આવે છે। આવી આપણે અગાઉ રમત રમતા શીખી ગયા। હવે આ આકૃતિમાં ધાર કેટલી હોય છે આપણને આપેલી? તો પહેલી આકૃતિ તમે જુઓ બધા, અહીંયા કેવું ચિત્ર દોરેલું છે? ચોરસ દોરેલું છે। આ ચોરસને કેટલી ધાર હોય છે? ધાર એટલે કે દરેક બાજુ। તો આ પહેલી બાજુ, આ બીજી અને આ ચોથી બાજુ, એટલે પહેલી આકૃતિને આપણે કહી શકશું કે આમાં ધારની સંખ્યા કેટલી હોય છે? ચાર હોય છે, કે ચોરસને ચાર ધાર હોય છે। ધાર એટલે કહેવાય બાજુ અથવા કિનારી, કે ચોરસને કેટલી કિનારી હોય છે? તો ચોરસને ચાર કિનારી અથવા ધાર હોય છે। આવી રીતે આપણે બીજી આકૃતિ જોઈએ, તો બીજી આકૃતિ કેવી લાગે છે? કેટલા ખૂણા પડે છે? ને એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, જ્યાં બે ધાર ભેગી થાય છે ત્યાં શું પડે છે? ખૂણો પડે છે। તો ખૂણા એને છ ખૂણા છે, પરંતુ આપણે ધારની સંખ્યા લખવાની છે। તો બીજી આકૃતિને ધાર કેટલી છે? તો આપણે ગણીશું એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। બીજી આકૃતિને કેટલી ધાર છે? તો આપણે કહેશું કે છ ધાર છે અને ખૂણા પણ કેટલા છે? છ છે। જેવી રીતે તમને પ્રશ્ન પૂછ્યો હોય એવી રીતે તમારે ગણીને લખવાનું છે। ત્રીજી આકૃતિ જુઓ, તો ત્રીજી આકૃતિમાં કેટલી ધાર છે? તો ત્રીજી આકૃતિની આપણે ધાર ગણીશું, ઉપરથી ગણીશું, એક ધાર આ લીટી એને એક ધાર, બીજી લીટી એટલે બે, ત્રીજી એટલે ત્રણ, ચોથી એટલે ચાર, ત્રીજી આકૃતિને ચાર ધાર છે। એવી રીતે આપણે ચોથી આકૃતિની વાત કરીશું। ચોથી આકૃતિ જો આને જેટલી લીટીઓ છે એટલી એની ધાર છે, કિનારી છે। તો આપણે શરૂઆત ઉપરથી કરીશું, આ એક ધાર, બે ધાર, ત્રણ, ચાર, પાંચ અને છ। ચોથી આકૃતિની કેટલી ધાર છે? છ ધાર છે। આ લીટી એટલે આટલી લીટી ગણવાની, એટલે આ અલગ ધાર પડે અને આ લીટી એ પણ અલગ ધાર પડે, તો ચોથી આકૃતિની કુલ છ ધાર આવેલી છે। પાંચમી આકૃતિ જોઈશું આપણે, તો પાંચમી આકૃતિ આવી છે, અહીંયા થોડો ટુકડો છે ટૂટી ગયેલો છે। તો આ આકૃતિની કેટલી ધાર છે? તો ઉપરથી ગણીએ, પહેલી ધાર આટલી લીટી છે એની એક ધાર, પછી આટલી લીટી છે આ ખૂણો છે આટલી લીટી એની બીજી ધાર, પછી પાછી આટલી લીટી છે એની ત્રીજી ધાર, આ લીટીની ચોથી ધાર, પછી પાંચમી, છઠ્ઠી અને સાતમી। તો આવી રીતે પાંચમી આકૃતિને સાત ધાર હોય છે। ચલો ધાર ગણતા આવડી ગયું, દરેક આકૃતિની જુદી જુદી ધાર હોય છે, તમારે ગોળ ફરતે વિટા
આવવાની છે. ખ્યાલ આવી ગયો ને? હવે આપણે આગળ જોઈશું. અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો, એટલે ખોટું કરો. અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો એટલે ચોપડી તમારે કરવાની છે. ચાલો પહેલી લાઈનની આકૃતિ તમે જુઓ. ગોળ છે, પછી ચોરસ જેવી છે, પછી પાછી ગોળ છે, પણ કેવી ગોળ છે? લંબ ગોળ છે. પછી પાછું બેઠા કાંડનો ગોળ છે અને પછી પાછું ગોળ છે. આમાં તમને કઈ આકૃતિ અલગ દેખાય છે? આ બધી આકૃતિ કેમ કે આ ગોળ કેવી કહેવાય? વક્ર આકૃતિ કહેવાય. કેવી કહેવાય? વક્ર કહેવાય. જ્યારે આ ચોરસ છે કેવી કહેવાય? સીધી લીટી વાળી આકૃતિ કહેવાય. તો પહેલી લાઈનની આકૃતિઓ છે, ચિત્રો છે, એમાં સૌથી અલગ શું પડે છે? તો આ ચાર આકૃતિ છે વક્ર છે, જ્યારે આ ચોરસ છે સીધી લીટી વાળી આકૃતિ છે. તો આ ચોરસ અલગ પડશે તો એના ફરતે આપણે શું કરીશું? એની ઉપર ખોટાની નિશાની કરીશું. આવી રીતે કરવા, ઉપર કરો અથવા બહાર કરો તો પણ ચાલે. હવે આપણે બીજી લાઈન જોઈએ. ત્રાસી લીટી આ બાજુ છે, ત્રાસી લીટી આ બાજુ છે, પછી ઊભી લીટી છે, પછી પાછું ઊભું ગોળ છે, પાછી આડી લીટી છે. તો આમાં તમને કઈ ડિઝાઇન અલગ દેખાય છે? આ તો લીટી વાળી છે, સીધી લીટી અને આડી લીટી વાળું છે. જ્યારે આ ગોળ છે, વક્ર છે, તો આ આકૃતિ કેવી છે? જુદા પ્રકારની છે. તો એના ઉપર આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે. હવે આપણે ત્રીજા નંબરની લાઈન જોઈશું. તો શું છે? આડી લાઈન છે, પછી પાછું ચોરસ છે, પછી ત્રિકોણ, પછી ષટ્કોણ અને પછી પંચકોણ. આવી રીતે તમને જુદા જુદા આકાર આપેલા છે. તો આમાં જો તમને સૌથી જુદી આકૃતિ કઈ દેખાય છે? તો કેવી દેખાશે? આ બધાના ખૂણા બંધ છે. જો બંધ આકૃતિ છે, અહીંયા તે બંધ આકૃતિ છે, એટલે ખૂણો એમનો જુદો છે નહીં. તો આમાં પહેલા આકૃતિ છે એ જુદી પડે છે, તેની પર ખોટાની નિશાની કરીશું. ખ્યાલ આવી ગયો ને કે અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો? તો તમારે ચાલો ત્રીજા નંબરનું છે, એમાં સૌથી જુદું તમારે માટે તમને શું લાગે છે? આ પાંચ આકૃતિમાંથી તમને જુદી કઈ લાગે છે? તો પહેલા નંબરની આકૃતિ છે એ ખુલ્લી આકૃતિ છે, એટલે કે આ જુદી પડે છે. આ બધી આકૃતિ કરતા આકૃતિ કેવી પડે છે? જુદી પડે છે. આ ચારે ચાર આકૃતિ છે બંધ આકારની છે, કે જેના બંને કે ચારે છેડા કેવા હોય છે? બંધ હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યારે આ આકાર છે એ જુદો પડે છે. આવી રીતે તમને અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો. તો તમને ખ્યાલ આવી ગયો ને કેવી રીતે કરવાનું? આખી લાઈન તમારે જોવાની અને તમારે નક્કી કરવાનું કે આમાં જુદી આકૃતિ કઈ છે. જે જુદી આકૃતિ હોય એમાં તમારે ખોટાની નિશાની કરવાની છે. આવી રીતે મેં તમને ત્રણ ઉદાહરણ આપ્યા હતા, પરંતુ તમારે પરીક્ષામાં જુદી જુદી લીટી, જુદી જુદી લાઈનો અને જુદા જુદા આકારો પણ આપેલા હોય તો તમારે સૌથી પહેલા અંદર નજર કરવાની કે બીજી આકૃતિ કેવી છે અને આનાથી કઈ આકૃતિ જુદી પડે છે. તો જે આકૃતિ જુદી પડતી હોય એના પર તમારે ખોટાની નિશાની કરવાની છે. આવડી ગયું? હવે આપણે ફરી જોઈશું ધારની સંખ્યા. ફરી એકવાર રિપીટ કરું છું કે નીચેની આકૃતિમાં ધારની સંખ્યા લખો. તો તમને મેં ધાર સમજાવી કે ધાર કેવી રીતે શોધાય, પરંતુ એ ખૂણાની વાત કરી હોય તો શું કરીએ આપણે? ધાર કેવી રીતે શોધાય? તો ધાર મેં તમને ધારની સંખ્યા શોધતા સમજાવ્યું કે જેટલી લાઈન હોય એ બધી એને શું કહેવાય? ધાર કહેવાય. ધારને બીજું શું કહેવાય છે? કિનારી પણ કહી શકાય છે. ધારની બદલે તમને કિનારીની સંખ્યા આપવી હોય તો તમારે ગભરાવાનું નથી. તમને તો એવું થાય કે કિનારી શબ્દ તો ચેપ્ટરમાં આવતો જ નથી, પણ કિનારીનો મિનિંગ જ ધાર થાય છે. ધારે પણ કહેવાય છે અને એને કિનારી પણ કહેવાય છે. તો પહેલું ચિત્ર ફરી આપણે જોઈશું. આ ચોરસ છે, આ ચોરસની કેટલી ધાર હોય છે? તો પહેલી ધાર, બીજી ધાર,
અને ચોથી ધાર તો કુલ કેટલી ધાર છે ચાર ધાર છે હવે આપણે આના આ જ પ્રશ્નમાં ખૂણાની વાત કરીએ તો ખૂણા કેટલા હોય છે આના આ જ પ્રશ્નમાં ખૂણાની વાત કરીએ જ્યારે બે ધાર ભેગી થાય ત્યારે શું બને છે ખૂણો બને છે એટલે કે આ ખૂણો આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો કેટલા ખૂણા બને છે કેટલા બને છે ખૂણા ચાર તો આપણે લખીશું ચાર ખૂણા મળે છે ખબર પડી ગઈ ખૂણા કોને કહેવાય અને ધાર કોને કહેવાય ખૂણા એટલે બે ધાર જ્યાં ભેગી થાય છે ત્યાં ખૂણો બને છે અને ધાર એટલે કે બહારની લીટી એને કહેવાય છે ધાર કહેવાય છે હવે આપણે બીજી આકૃતિ જોઈએ ચાલો બીજી આકૃતિમાં ધાર કેટલી છે છ ધાર છે હવે આપણે ખૂણાની વાત કરીએ તો ખૂણા કેટલા બને છે આ બે ધાર ભેગી થાય છે ત્યારે અહીંયા ખૂણો બને છે આ બે ધાર ભેગી થાય ત્યારે અહીંયા ખૂણો બને આ બે ધાર ભેગી થાય તો અહીંયા ખૂણો બને આ બે ધાર ભેગી થાય તો અહીંયા પછી આ બે માં અહીંયા અને આ બે માં અહીંયા ચાલો ખૂણા કેટલા બને છે આપણે જોઈશું તો 1 2 3 4 5 અને 6 ખૂણા બને છે તો 6 લખીશું ખૂણા બને છે 6 ધાર પણ છે 6 હવે આપણે ત્રીજી આકૃતિની વાત કરીશું તો ત્રીજી આકૃતિમાં ધાર કેટલી છે તો પહેલી ધાર આ બીજી ધાર આ ત્રીજી ધાર અને આ ચોથી ધાર તો ધાર 4 છે જ્યારે ખૂણા આ બે ધાર ભેગી થાય આડી ધાર ખૂણો બને આ બે ધાર ભેગી થાય અહીં ખૂણો બને આ બે ધાર ભેગી થાય અહીં ખૂણો બને આ બે ધાર ભેગી થાય ત્યારે અહીં ખૂણો બને તો ત્રીજી આકૃતિમાં કેટલા ખૂણા બને છે તો ત્રીજી આકૃતિમાં 4 ખૂણા બને છે હવે આપણે ચોથી આકૃતિની વાત કરીએ તો ચોથી આકૃતિમાં ધાર કેટલી હોય છે તો ચોથી આકૃતિમાં આ પહેલી ધાર આ લીટી એટલે પહેલી ધાર પછી બીજી ધાર ત્રીજી ધાર ચોથી ધાર પાંચમી અને છઠ્ઠી આમ 6 ધાર છે ખૂણાની વાત કરીએ તો બે ધાર ભેગી થાય ત્યારે ખૂણો બને છે અહીંયા બે ધાર ભેગી થાય તો અહીંયા ખૂણો બને અહીંયા બે ધાર ભેગી થાય તો અહીંયા ખૂણો બને આ બે ધાર ભેગી થાય તો અહીંયા ખૂણો બને આ બે ધાર ભેગી થાય તો અહીંયા ખૂણો બને અને આ બે ધાર ભેગી થાય ત્યારે બહારની બાજુ ખૂણો બને કઈ બાજુ બને બહારની બાજુ ખૂણો બને છે તો કુલ કેટલા ખૂણા બન્યા 1 2 3 4 5 અને 6 તો ખૂણા કેટલા બન્યા 6 ખૂણા બન્યા ખ્યાલ આવી ગયો કેટલા ખૂણા બને છે એની વાત કરી તો હવે આપણે જોઈશું પાંચમી આકૃતિ તો પાંચમી આકૃતિની ધાર કેટલી છે તો પાંચમી આકૃતિ જોઈએ આપણે તો અહીંથી શરૂઆત કરીએ તો આ પહેલી ધાર આટલી લઈએ તો બીજી એનાથી આટલી લઈએ તો ત્રીજી પછી આ ચોથી પાંચમી છઠ્ઠી અને સાતમી કુલ 7 ધાર છે અને એના ખૂણાની વાત કરીએ આપણે તો ખૂણા કેટલા છે તો ખૂણાની ગણતરી કરીશું તો આ પહેલો ખૂણો આ બીજો ખૂણો આ ત્રીજો ખૂણો આ ચોથો ખૂણો આ પાંચમો અને છઠ્ઠો ખૂણો કુલ 6 ખૂણા મળે છે પાંચમી આકૃતિ છે અહીંયા કેટલા ખૂણા મળે છે 6 ખૂણા મળે છે આવડી ગયું આકૃતિઓમાં ધાર કેટલી હોય છે અને ખૂણા હોય છે એક જ પ્રશ્ન છે પરંતુ મેં તમને બંને કરીને સમજાવ્યું ધાર કેવી રીતે શોધાય અને ખૂણો પણ કેવી રીતે શોધાય ખ્યાલ આવી ગયો ને બધાને સમજણ પડી ગઈ અને અલગ પડતી આકૃતિમાં ખોટાની નિશાની કરવાની છે હવે આ બધું સમજ્યા પછી આજનું તમારું હોમવર્ક છે પાઠ્યપુસ્તક પેજ નંબર 73 માંથી ઉપરની બે ભોય તળિયાની પેટર્ન દોરવી અને જુદા જુદા રંગ પૂરવા જો તમને હું તમને બતાવી દઉં છું કે પેજ નંબર 73 ઉપર
पाठ्यपुस्तक पेज नंबर 73 ऊपर જોવાનું આ પેજ નંબર પાઠ્યપુસ્તકનું 73 નું પેજ છે ઈ પેજ નંબર ઉપર ઉપરની બાજુ બે તમને ભોયતરિયાની પેટર્ન આપી છે આ બે પેટર્ન છે તમારે તમારી નોટમાં દોરવાની છે અને તમને મનપસંદ રંગ પૂરવાના છે સરસ મજાની દોરવાની અને વ્યવસ્થિત રંગ પૂરવાના બાદ ન જાય રંગ એનું ખાસ ધ્યાન રાખવાનું અને આજનું બીજું હોમવર્ક છે 11 થી 15 ના ઘડિયા લખી પાકા કરવાનું